હવે આપણે શું જોવાનું છે, મનુષ્યમાં શ્વસન ક્રિયા, કે જે જે મનુષ્યમાં પાચન તંત્ર, એ આ પાઠનો લોંગ ક્વેશ્ચન તરીકે મોટો મુદ્દો હતો. એવી જ રીતે મનુષ્યમાં શ્વસન પણ અવારનવાર પૂછાય જ છે, કે મનુષ્યમાં શ્વસન તરીકે આપણને ખ્યાલ છે કે જુદા જુદા શું આવેલા છે, અંગો આવેલા છે. તો મનુષ્યના શ્વસન તંત્રના અંગોમાં બાહ્ય નાસિકા છિદ્ર, નાસિકા કોટર, એટલે આપણને જે આ ભાગ દેખાય છે બરાબર છે, એને શું કહેશું, આને નંબર એક. તો આ છે બાહ્ય નાસિકા છિદ્ર. પછી છે નાસિકા કોટર, તો આ વચ્ચેનો ભાગ છે એને નાસિકા શું કહેવાય છે, કોટર કહે છે. પછી છે કંઠ નળી, એ આપણે ત્રણ નંબર કહેશું, તો આ વચ્ચેનો ભાગ છે એ કંઠ નળી છે. પછી છે સ્વર નળી, એ બંને બાજુ બાજુમાં આવેલી છે બરાબર છે, એટલે આ સ્વર નળી. પછી આ દેખાય છે આપણી પાંચ, શ્વાસવાહિની, ફેફસા બંને બાજુ છે, નંબર આપશું શ્વાસવાહિની પાંચ, ફેફસા આવશે છ, તો આને નંબર આપીએ છીએ છ. અને છેલ્લે છે અહીંયા એક પડદો છે બરાબર છે, એને આપણે સાત નંબર આપશું, તો ઉરોદર પટલ. તો આકૃતિમાં આપણે બધા જ ભાગો જોઈ ગયા, સૌથી પહેલું નાસિકા છિદ્ર, પછી છે નાસિકા કોટર, પછી છે કંઠ નળી, પછી છે શ્વાસ નળી એટલે સ્વર નળી, જેને આપણે અવાજ માટે કહીએ છીએ તે, પછી છે શ્વાસ વાહિની કે જ્યાંથી આપણો શ્વાસ પસાર થાય છે બરાબર છે, પછી છઠ્ઠા નંબર પર આવે છે ફેફસા, અને સાતમા નંબર આવે છે ઉરોદર પટલ. હવે દરેક વિશે એક એક વિશે આપણે સૌથી પહેલા ભણવાનું છે. તો સૌથી પહેલું છે નાસિકા છિદ્ર. હવે નાસિકા છિદ્ર તમે જુઓ છો કે આ નાસિકા છિદ્ર એટલે નાક પાસે બે હોલ છે, એ ક્યાં ખુલે છે, બીજા નંબરમાં, બીજો નંબર એટલે નાસિકા કોટર. તો એનો મતલબ નાસિકા છિદ્ર નાસિકા કોટરમાં શું થાય છે, ખુલે છે. શ્વસન માટેની હવા નાસિકા છિદ્ર દ્વારા ખેંચાઈને શરીરમાં શું થાય છે, દાખલ થાય અને નાસિકા કોટરમાં પ્રવેશે. અહીંયાથી આપણે જોઈએ છીએ કે આપણે જે હવા લઈએ છીએ એ ઓક્સિજન વાળી હવા બરાબર છે, શ્વસન માટે જે આપણે લીધી છે તે, એ નાસિકા છિદ્રમાંથી ખેંચાય અને નાસિકા કોટરમાં પ્રવેશે છે. એટલે નાસિકા દ્વાર દ્વારા ખેંચાય અને નાસિકા કોટરમાં શું થાય છે, પ્રવેશે છે. પછી છે નાસિકા કોટર. નાસિકા કોટર શું છે, તો કે તેનું અંત અસ્તર સૂક્ષ્મરોમ અને શ્લેષ્મ સ્ત્રવી ગ્રંથિનું બનેલું છે. અહીં છે શું છે, તો કે સૂક્ષ્મરોમ, નાના નાના વાળ છે, નાકની અંદર આપણને ખબર છે કે નાના નાના વાળ છે અને ચીકણું પ્રવાહી છે બરાબર. તો સૂક્ષ્મરોમ જેને આપણી ભાષામાં કહીએ છીએ નાના વાળ બરાબર છે, કે જે નાકની અંદર આપણને દેખાય છે, એ નાના વાળ છે અને અહીંયા ચીકણો પ્રવાહી છે. ચીકણું પ્રવાહી એને શું કહેવામાં આવે, શ્લેષ્મ સ્ત્રવિત ગ્રંથિ, આ બંનેની બનેલી છે. એટલે નાસિકા કોટરમાં બે વસ્તુ છે, એક નાના સૂક્ષ્મ રોમ છે અને એક શ્લેષ્મનું સ્ત્રવિત સ્તર છે. જેને કારણે શું થાય છે, તો કે આપણે જે શ્વાસમાં હવા લઈએ છીએ એની અંદર ધૂળના રજકણ હોય, સૂક્ષ્મ જીવાણુઓ હોય, તો એ તરત જ આ ચીકણા ભાગમાં પકડાઈને શું થઈ જાય છે, અટકી જાય છે, આગળ જતા નથી. એટલે આપણે જયારે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ ત્યારે વાતાવરણમાંથી ધૂળના રજકણ અને સૂક્ષ્મ જીવાણુ અંદર પ્રવેશવાના જ છે, પરંતુ નાસિકા કોટર દ્વારા આ બધા સૂક્ષ્મ જીવાણુ કે ધૂળના રજકણો અહીં અટકી જાય છે અને નાસિકા કોટરના અંતો નાસિકા છિદ્રમાં અંત પામે છે. એટલે નાસિકા કોટરમાં અટકી ગયા, હવે નાસિકા કોટરનો છેડો, એટલે આ નાસિકા કોટરનો છેડો જે અંદરનો ભાગ છે એને શું કહેવામાં આવે છે, અંતઃ નાસિકા છિદ્ર, અંતઃ નાસિકા છિદ્ર બરાબર. અને અંતઃ નાસિકા છિદ્ર દ્વારા વાયુ ત્યાંથી ક્યાં પહોંચે છે, નીચે આવીને કંઠ નળીમાં પ્રવેશે છે બરાબર છે. કંઠ નળી શું છે, તો કે શ્વાસ નળીમાં શ્વાસ દ્વાર તરીકે ઓળખાતી ફાટ જેવી રચના દ્વારા એ ખુલે છે. હવે કંઠ નળી એટલે જ્યાંથી આપણો અવાજ આવે છે, કંઠ એટલે ગળું ને ગળામાં આવેલી નળી જેના દ્વારા આપણે બોલીએ છીએ, તો કંઠ નળી કહીએ છીએ. તો શ્વાસ નળીમાં શ્વાસ દ્વાર તરીકે ઓળખાતી ફાટ જેવી રચના દ્વારા ખુલે છે. એટલે અહીં બે ફાટ હોય છે બરાબર છે, એક બે પાસ પાસે છે, શ્વાસ નળી અને કંઠ નળી બરાબર, ફાટ જેવી રચના. એટલે આ કાસ્થીમય પટ્ટી જેવી ઘાટી ઢાંકણથી રક્ષાયેલી છે. એટલે દાખલા તરીકે આપણે કહીએ કે અહીંયા આપણી અન્ન નળી છે, બાજુમાં શું છે, શ્વાસ નળી છે, અહીં જ કંઠ નળી છે, ઉપરના ભાગમાં કઈ નળી આવેલી છે, કંઠ નળી, આ કઈ છે, શ્વાસ નળી, આ કઈ છે, અન્ન નળી બરાબર. તો હવે એ કાસ્થીમય પટ્ટી જેવી છે, આપણને પટ્ટી જેવી દેખાય છે, તો એ ઘાટી ઢાંકણથી રક્ષાયેલી છે. અહીંયા કયું ઢાંકણ આવેલું છે, એક ઢાંકણ જેવી રચના છે
જેને શું કહેવામાં આવે છે, ઘાટી ઢાંકણ. એમસીક્યુ છે આ એક, બરાબર. તો આ ઘાટી ઢાંકણ એ આપણે એમસીક્યુ યાદ રાખવાનું છે. હવે જયારે ખોરાક ગળવાની ક્રિયા થાય છે ત્યારે શ્વાસ દ્વાર ઘાટી ઢાંકણ થી બંધ થઈ જાય છે. આ કુદરતી રચના છે કે જયારે આપણે ખોરાક ગળીએ છીએ, ત્યારે ખોરાક ગળીએ છીએ ત્યારે સાથે સાથે હવા તો જવાની જ છે અંદર, બરાબર. પણ શ્વાસ દ્વાર છે એમાં ખોરાક જતો ન રહે, એટલા માટે ઉપર ઘાટી ઢાંકણ થી શ્વાસ દ્વાર શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. એથી ખોરાક શ્વાસ નળીમાં જતો અટકે છે. એટલે બંને બાજુમાં હોવાથી ઉપરથી જયારે ખોરાક દાખલ થાય ત્યારે સ્વાભાવિક છે કે અન્નનળીનો જો ઘાટી ઢાંકણ ખુલ્લું હોય, ઢાંકણ બંધ ન થયું હોય, તો ખોરાક શ્વાસનળીમાં પણ જતો રહે છે. પણ કુદરતની જેવી રચના છે કે આ શ્વાસ દ્વાર ઘાટી ઢાંકણથી બંધ થઈ જાય. ક્યારે? કે જયારે કઈ ક્રિયા થાય, ખોરાક ગળવાની ક્રિયા થતી હોય, અને જેને કારણે શ્વાસનળીમાં ખોરાક જતો અટકે છે. હવે મનુષ્યમાં શ્વસન ક્રિયા કઈ રીતે થાય છે? તો મનુષ્યમાં આપણને ખબર છે કે ફેફસા છે, એ ફેફસાની અંદર હવા ભરાય છે, ફેફસા ફૂલે, સંકોચાય, અને આની દ્વારા શ્વસનની ક્રિયા થાય છે, બરાબર. તો શ્વાસનળી છે એ શ્વાસનળીમાં હવા ન હોવા છતાં તે સંકોચાતી નથી. આ ટૂંકા પ્રશ્ન તરીકે, કારણ તરીકે કે ટૂંકા પ્રશ્નમાં ખાસ પૂછાય છે, એટલે આ કેવું છે, અગત્યનું છે. હવે આખી નળી આવી હોલ પ્રકારની છે, બરાબર. જયારે આની અંદર હવા ન હોય ત્યારે આ સંકોચાઈને ભેગી કેમ નથી થઈ જતી, બરાબર છે. તેનું કારણ જ એ છે કે આખી નળી છે આની અંદર સી આકારના શું રહેલા છે, કાસ્થીમય કડી રહેલી છે, આવા સી આકારની. હવે આ સી આકારની કાસ્થીમય કડી છે, કાસ્થીમય કડી આકાર કેવો છે, સી આકાર. હવે સી આકારની કાસ્થીમય કડી છે જેને કારણે અંદર હવા ન હોય છતાં પણ નળી છે એ આખી સંકોચાઈને ભેગી નથી થતી, પણ કાયમ કેવી રહે છે, ખુલ્લી રહે છે, બરાબર. તો એનો મતલબ કે શ્વાસનળી છે, શ્વાસનળીમાં હવા ન હોવા છતાં તે સંકોચાતી નથી, કારણ કે સી આકારની કાસ્થીમય શું આવેલી છે, કડી આવેલી છે. સ્વરયંત્ર, શ્વાસનળીના અગ્ર છેડે સ્વર પેટી આવેલી છે, જેનું નામ શું છે, સ્વરયંત્ર, જ્યાંથી આપણો અવાજ નીકળે છે, બરાબર. તો સ્વર એટલે અવાજ, અને એના માટેનું યંત્ર શ્વાસનળીના અગ્ર છેડે, અગ્ર એટલે આગળનો ભાગ, ત્યાં સ્વર પેટી છે કે જે સ્વરયંત્ર તરીકે ઓળખાય છે. શ્વાસવાહિની શું છે, તો કે શ્વાસનળીના ગરદનના ભાગમાં આગળ વધી બે શ્વાસવાહિનીઓમાં વિભાજિત થાય છે. એટલે દાખલા તરીકે આપણે કહીએ તો કે આપણી આ શ્વાસવાહિની હતી, બરાબર. તો આ શ્વાસવાહિની છે એ શ્વાસનળીના ગરદનના ભાગમાં આગળ વધે છે, આગળ વધી અને બે ફાટામાં એ વિભાજિત થાય છે, બરાબર. તો શ્વાસનળી ગરદનના ભાગમાં આગળ વધી બે શ્વાસવાહિનીમાં વિભાજિત થાય છે. આ પેલા એક હતી, પછી એમાંથી એક અને કેટલી બને છે, બે, એટલે બે શ્વાસવાહિનીમાં વિભાજિત થાય છે. આ બંને શ્વાસવાહિની ક્યાં ખુલે, અહીંયા શું આવેલા છે, બે ફેફસા, એટલે બંને દરેક શ્વાસવાહિની ફેફસામાં વિભાજિત થાય છે, જ્યાં સૂક્ષ્મ શ્વાસવાહિકાઓ બનાવે છે. આમાંથી અસંખ્ય નાની 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 શ્વાસવાહિકાઓ બને છે, નાની નાની. આ બધી છે પતલી પતલી, એ શું કહેવામાં આવે છે, શ્વાસવાહિકા. સૂક્ષ્મ શ્વાસવાહિકા વાયુકોષ્ઠમાં અંત પામે છે. વાયુકોષ્ઠ એટલે નીચે આવા ગોળ દડા જેવી રચના હોય છે દરેકના છેડે, કે જેને શું કહેવામાં આવે છે, વાયુકોષ્ઠ. એટલે કે વાયુકોષ્ઠમાં એ અંતે શું પામે છે, વિભાજિત થાય છે. વાયુકોષ્ઠ શું છે, તો કે એની દિવાલ પાતળી છે, જેની ફરતે રુધિર કેશિકા આવેલી છે, અને વાયુકોષ્ઠમાં વાયુનો શું થાય છે, વિનિમય થાય છે. એટલે આખી આ નળી છે એ કઈ થશે, શ્વાસ વાહિની. નીચે આવી ગોળ દડા જેવી રચના એ શું આવશે, વાયુકોષ્ઠ. વાયુકોષ્ઠ કોની સાથે જોડાયેલા છે, રુધિર કેશિકા. આમ વાયુકોષ્ઠમાં વાયુનો શું થાય છે, વિનિમય થાય છે. મનુષ્યમાં શ્વસનની પ્રક્રિયા કઈ રીતે થાય છે? તો મનુષ્યમાં આપણે જોઈએ છીએ કે શ્વસનની પ્રક્રિયા માટે થઈને આપણે પેલા એના અંગો જોયા, તો નાસિકા કોટર, નાક, નાસિકા છિદ્ર, પછી સ્વર પેટી છે, શ્વાસનળી છે,
ફેફસા છે, બરાબર છે, કંઠનળી છે, શ્વાસવાહિની છે અને વાયુકોષ્ઠ છે. તો આ આખા મનુષ્યમાં શ્વસન માટેના અંગો છે, બરાબર. આ પેલું આવશે નાક, એમાં આવશે નાસિકા કોટર, નાસિકા છિદ્ર, પછી આવશે સ્વર પેટી, પછી એની સાથે આવશે કંઠ પેટી, પછી છે શ્વાસ નળી, પછી શ્વાસ વાહિની, પછી અહીંયા છે ફેફસા અને છેલ્લે છે વાયુ કોષ્ઠ. તો કે મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા કઈ રીતે થાય છે? તો કે મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા માટે આપણે જોઈએ તો મનુષ્યની શ્વાસોશ્વાસની ક્રિયામાં નાક વાટે આપણે અહીંયાથી ઓટુ દાખલ કરીએ છીએ અને CO2 શું થાય છે, મુક્ત થાય છે. આ શું થાય છે, ઓટુ દાખલ થાય છે, બરાબર. તો મનુષ્યમાં શ્વાસોશ્વાસની ક્રિયા માટે જયારે ઉરોદર પટલ અને પાંખડીના સ્નાયુ સંકોચાય ત્યારે ઉરસના પોલાણમાં શું થાય છે, વધારો થાય છે, બરાબર. જયારે ઉરોદર પટલ અને પાંખડીના સ્નાયુ સંકોચાય ત્યારે ઉરસના પોલાણમાં વધારો થાય છે. જેમ જેની છાતીના પોલાણમાં હવાનું દબાણ ઘટે છે અને બહારની હવા ફેફસામાં શું થાય છે, પ્રવેશે છે. આ બંને મુદ્દા આપણા માટે અગત્યના છે. જયારે ઉરોદર પટલ એટલે નીચેનો પડદો, પાંખડીના સ્નાયુ એટલે અહિયાંના સ્નાયુઓ, બરાબર છે, એ જયારે સંકોચાય, આ છે એ શું થાય છે, સંકોચાય છે, પોલાણમાં શું થાય છે, વધારો, એટલે ઉરોદર પટલ નીચે ખેંચાય છે, સ્નાયુ ઉપર ખેંચાય છે. અને પટલ ક્યાં ખેંચાય છે, નીચે, વચ્ચેની જગ્યા શું થાય છે, વધે છે. ત્યારે છાતીના પોલાણમાં હવાનું દબાણ ઘટે એટલે અહીંયા ઉપર દબાણ શું થાય છે, ઘટે છે, અને બહારની હવા, બહારથી હવા અંદર શું થાય છે, દાખલ થાય છે. એટલે ફરીથી સમજી લેજો, ઉરોદર પટલ અને પાંખડીના સ્નાયુ સંકોચાય એટલે કે પાંખડીના સ્નાયુ અને આ પડદો, આ પાંખડીના સ્નાયુ, આ પડદો, આ ઉપર સંકોચાય, આ નીચે સંકોચાય એટલે અહીંયા શું થશે, જગ્યા, જગ્યામાં શું થયો, વધારો, એટલે હવાનું દબાણ શું થઈ ગયું, છાતીના પોલાણમાં ઘટે છે, માટે બહારની હવા ક્યાં જાય છે, ફેફસામાં જાય છે, બરાબર. તેથી વાયુ કોષ્ટક શું થાય છે, તો કે વાયુ કોષ્ટ છે એ ઓક્સિજન યુક્ત હવાથી ભરાઈ જાય છે અને વાયુ વિનિમયની પ્રક્રિયા થાય છે. એટલે અહીં જે નાના નાના ગોળાઓ હતા એમાં ઓટુ દાખલ થઈ જાય છે. જયારે ઉરોદર પટલ વિકોચન પામે છે, બરાબર છે, ત્યારે ઉરસીય પોલાણમાં શું થાય છે, ઘટાડો થાય છે. આમ દબાણ વધારો થતા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા નાસિકા છિદ્ર દ્વારા ફેફસામાંથી બહાર વાતાવરણમાં નીકળી જાય છે. હવે શું થશે, તો કે ઉરોદર પટલ ઉપર તરફ જશે, સ્નાયુઓ નીચે તરફ આવશે, આ પડદો ક્યાં જશે, ઉપર, પછી સ્નાયુ ક્યાં આવશે, નીચે, તો વચ્ચેની જગ્યા શું થઈ ગઈ, ઘટે, એટલે ઉપર દબાણ શું થશે, વધે, અહીંયા ઘટે ત્યારે અહીંયા વધે, બરાબર છે, અહીં વધે ત્યારે અહીંયા શું આવશે, ઘટે. આ બે પ્રક્રિયા યાદ રાખવાની છે. આમ દબાણમાં વધારો થતા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા છે અહીંયાથી શું નીકળે છે, બહાર નીકળે છે, બરાબર. તો ટૂંકમાં અહીં આપણે એટલું યાદ રાખશું, શ્વાસની પ્રક્રિયા, તો શું લખશું અહીંયા, ઉરોદર પટલ, પાંખડીના સ્નાયુ, જગ્યા વધુ, ઉપર દબાણ ઘટે, જ્યારે ઉચ્છવાસની પ્રક્રિયા ત્યારે શું આવશે, ઉરોદર પટલ, પાંખડીના સ્નાયુ, જગ્યા ઓછી, ક્યાં, તો કે વચ્ચે, ત્યારે ઉપર દબાણ શું થશે, વધે. એટલે આ ઓટુ માટે અને આ સેના માટે, CO2 માટે.